રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પડેલ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે, તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો છે, જેને લઈને પશુપાલકો મૂંઝવણમાં મુકાયા છે. મળતી માહિતી મુજબ માવઠાને કારણે પાક પલળી જતા, તેમજ ચેકડેમ અને કૂવામાં પાણી ન હોવાને કારણે ઘાસચારાનું વાવેતર ઓછું થયું હતું. લીલા ઘાસચારા તેમજ ખોડ, ભૂસા અને રાજદાણના ભાવમાં વધારો થયો છે, જેને કારણે પશુપાલકોને વ્યવસાય કરવો ખૂબ જ મુશ્કેલ બન્યો છે. ઉપરાંત કમોસમી વરસાદથી તલ, બાજરી, જુવાર, મકાઈ સહિતના પાકોને પણ નુકસાન થયું છે. આશરે છેલ્લા 4 વર્ષથી ખેડૂતોની હાલત કફોડી બની છે. આ અંગે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે. રાણાભાઈ કારાભાઈ ભારાઈ ભૂખી, ઘઉંના ભાવ હતા 55, હા તેને બદલે 90 રૂપિયા ભાવ થઈ ગયો છે. ખોડના, રાજદાણના અને ઘાસચારાના બધાના ભાવ વધી ગયા છે. માવઠાને લીધે તો દૂધના ભાવ છે નહીં, 50-55 ભાવનું ભે દૂધ પડે છે. અને પોહાય કઈ રીતે, આમાં અમારે શું કરવું? આમ ઉનાળામાં ગરમી બહુ પડે છે અને માવઠાને લીધે ગરમી બહુ છે, ભેવમાં દૂધ છે નહીં અને ભાવ બધા વધી ગયા છે, તો એનું શું કરવાનું? નુકસાની એટલે અમારે ધારિયાના અંતે બનાવ્યો છે, પવનના ઉડાડી નહીં ખાય, પાણી પણ પીવા મળતું નથી અને ગરમ પાણી હોય તો પાણી પીતા નથી, એને લીધે દૂધે આવતા નથી. નદી નાળામાં પાણી હોય નહીં, દોરા પાણી હોય પી શકતા નથી. મારું નામ કિશોરભાઈ કરશનભાઈ બાબરિયા, ઝાંઝમેર. આ માવઠાના કારણે લીલાની અંદર ઘાસચારામાં આટલો બધો ભાવ વધ્યો કે 50-60 રૂપિયા ભાવ હતો એનો 100 રૂપિયા ભાવ થઈ ગયો. એની સામે દૂધના ભાવ હાવ નહીં, ખોડના ભાવ કેટલો, તો આ દૂધનો ભાવ ના કેવી રીતે પોસાય? અને માવઠાને કારણે એટલી બધી નુકસાની થઈ તો આમાં તો સરકારને થોડુંક ધ્યાન પણ આપવું જોઈએ. મારું નામ જીતેન્દ્રભાઈ કોરાટ, ધોરાજી ચારા પીઠના વેપારી, છૂટક હોલસેલ તેમજ અન્ય કોઈ ચારો હોય, સૂકેલું લીલું તમામ વેપાર ધોરાજી ચારા પીઠમાં ચાલી રહ્યો છે. ચારો 70-80 રૂપિયા મણ વેચાઈ રહ્યો છે, જેનું કારણ છે કે આ વરસાદ અને ઉનાળો બે મોસમ ભેગી થવાથી પડા ખાલી કરવાના હોવાથી આજે ખેડૂતો પોતાનું પડું ખાલી કરવાનું તૈયાર કરવાના હોવાથી માલ કાઢો થઈ રહ્યું છે. અત્યારે હાલ 70-80 રૂપિયાની બજારે માલ વેચાય છે અને ક્યારેક માલ ઓછો હોય આવ્યો હોય તો 100 રૂપિયા સુધીની પણ બજાર થઈ જાય છે. એટલે જો કે આ રેગ્યુલર બજાર છે જ, હાલમાં ખર્ચા વધી જાય, લગેજ વધી જાય, મજૂરી વાઢવાની વધી જાય, જેથી આ બજાર અત્યારે રેગ્યુલર ચાલી રહી છે. ઉનાળો તો હવે પૂરો થવાની તૈયારીમાં છે અને વરસાદ ખેંચાશે તો હજી પણ આમાં બજાર વધે એવી શક્યતા છે. જેસુખભાઈ માલાભાઈ મારું નામ, ગામ ધોરાજી. આ વિસ્તારમાં બધા પવન લાગ્યો, એમાં બધાને ઉભરા બધા નોખા થઈ ગયા, બધું વિખાઈ ગયું, એટલે એમાં નુકસાની જાજી છે. 15-20 હજારની નુકસાની છે. વીગે તલ પલળી ગયા વરસાદને કારણે, ઉનાળાનો વરસાદ થયો, એમાં જાજી નુકસાની આવશે, બધા ખેડૂતને નુકસાની આવશે. મારે એકને નહીં, બધાને નુકસાની આવશે. તલ બધાને બહુ વિખાઈ ગયું, બધું ઉબળા બધાને વિખાઈ ગયા, એમાં બધું પડી ગયું. કમ્પ્લીટ કરેલો માલ કોરિયો આવેલો બધો છીનવાઈ ગયો, હવે કાળા બધા તલ થઈ જાય. હું વેસાય તો ખરા, પણ એ ઓછા ભાવમાં જાય ને પછી. મારું નામ રોજીભાઈ પૂનાભાઈ, ગામ ધોરાજી. આમ હાલ ગણો ને તો મોલ અમારો હાવ વિખાઈ ગયો અત્યારે, આ કમોસમી વરસાદ ના હિસાબે. જે અમારો પાક હતો, જે અમે મહેનત કરી, ત્રણ થોડી મહેનત કરી અને વિઘેકાની તો 15-20 હજાર નો ખર્ચ કરી અમે આ મોલ ફેંક્યો હતો. આ મોલ અમારો પાક એટલા હાથમાં આવેલો, કોળીઓ ગણાય અત્યારે. પાક કમોસમી વરસાદ થયો એના હિસાબે, વરસાદની સાથે સાથે પવન હતો, અમારા જે તલના ઉભડા હતા એ ઉભડા બધા ઢાળી દીધા અને તલ જે હતા એ અંદર પાણી ગળતા તલ કાળા પડી ગયા. કાળા પડતા એટલે કે અમારું માર્કેટમાં એ તલ અત્યારે વેલ્યુ ન થાય. એટલે અમને જે અપેક્ષા હતી કે ભાઈ અમારો જે 15 હજારનો ખર્ચ છે વીઘે, એ ખર્ચ બાદ અમે માર્કેટમાં વેચવા જઈએ તો અમને વીઘે 25-30 હજાર રૂપિયામાં નફો મળતો હતો, એ અત્યારે અમારા હાથમાં કર્યો નથી. અમે આમ ગણો તો ખેડૂત અત્યારે હાવ નાબૂદ થઈ ગયા. આમ નુકસાનને કારણે ભાઈ એ આ કમોસમી મોસમ નહીં છે, કેમ કે અત્યારે અમને અપેક્ષા નહીં કે ભાઈ અત્યારે માવઠો થાય. આ તો એક ખુદ કમોસમી વરસાદ થયો એના હિસાબે અમારા બધી નુકસાની થઈ છે ઉનાળામાં અત્યારે, કેમ કે સોમવારની તો કઈ હજી વાર છે, સોમવાર મહિનાથી પછી સોમવાર છે. અત્યારે મેં પાક અમારો આરામથી લઈ શકતા હતા, ભાઈ અત્યારે કમોસમી વરસાદના હિસાબે અને વાવાઝોડાના હિસાબે અમારા બધું નુકસાની થયું છે. ખોડાભાઈ વસરામભાઈ ધોરાજી. કમોસમી વરસાદને કારણે પવન આવતા, વાવાઝોડું આવતા ઉભડા પડી ગયા છે. આની જોડે પહેલા આશરે 10-15 વીઘા તલ છે, પડી ગયા છે. મજૂરી વધતા આશરે 15 હજારનો ખસો લાગી ગયો છે, એવું કરતા વાંચતા કરતી મજૂરી કરતા. વાવાઝોડાને કારણે અત્યારે તલ લેવા કે માર્કેટમાં શું થાય છે, માવઠામાં નુકસાની 15-20 હજારની નુકસાની ત્યાં વીઘે આવે એવી પોઝિશન છે.
એ તો હાલે એમ નથી, કાળા પડી ગયા છે આની ગોળી, ઉબડા પડી ગયા, ખરી ગયા છે અત્યારની ગોળી, ઉબડા ઉડી ગયા, એવું પોષણ થયું છે. તલની પોષણ બાટી જઈને કાળા પડી ગયા છે આની ગોળી. તલમાં માર્કેટમાં હું બજાર આવે છે તો કઈ થઈ તમને ખબર નથી, માર્કેટમાં જાય ત્યાં ખબર પડે કે શું બજાર ભાવ આવે છે, શું ભેગું થાય એમ. કમોસમ વાવાઝોડાને કારણે આ પોષણ અત્યારે થઈ છે. મારું નામ વસંતભાઈ રપડા, ગામ ધોરા. આજે છેલ્લા 3 દિવસ થયા 2024 સાલમાં ઉનાળુ પાકમાં કમોસમી વરસાદ 3 દિવસ ત્યાં વરસે છે. એમાં અત્યારે ઉનાળુ પાકની અંદર તલ, બાજરી, મગ, અડદ, જુવાર, મકાઈ આવા પાકો આવેલા છે. તો કમોસમી વરસાદની સાથે પવન પણ હોય એટલે ઉભેલો પાક છે એ ધરી જાય, એટલે એ લણવાપણુંની બાજરો છે, મકાઈ છે, જુવાર છે, ઊભા તલ છે, એ બધા ઢરી જાય એટલે એમને વરસાદના પાણી હજી ઢળી જાય. અને જે વાઢેલો પાક તૈયાર છે એની માથે વરસાદ પડે તો તલની અંદર તલ ઉભરાય અને બાયણે નીકળી જાય. અડદ મગના પાથરા હોય તો એ સડીને ખાતર થઈ જાય. એટલે આ 2024 અંદર, 2019 માંડીને આ 2024 અંદર ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર થાય અને કમોસમી વરસાદ થાય છે. સરકાર સહાયની વાત કરે છે કે ભાઈ અમે સર્વે કરીને ખેડૂતને સહાય કરી છે, પણ અત્યાર સુધી 2019 થી 2024 છેલ્લું આ કમોસમી વરસાદ અને હજી ચાલુ છે, સરકારે એક પણ પાય આપી નથી. ખાલી વાતો કરે છે કે ભાઈ અમે કમોસમી વરસાદ થાય કે કુદરતી કોઈ આફત આવે તો અમે ખેડૂતને સહારે છે, અમે સહાય કરી છીએ, સર્વે કરીને આપી છીએ, પણ અત્યાર સુધીમાં એક પણ પૈસો ખેડૂતને આપ્યો નથી. અને સરકાર એમ કે અમે આટલા ખેડૂતને સર્વે કરીને પૈસા આપ્યા તો અમે ખેડૂત એમ કંઈક ના આપ્યા છે, પણ અત્યાર સુધીમાં કોઈને એક પણ પૈસો આપ્યો નથી. દિવસે ને દિવસે ખેડૂત બરબાદ થઈ જાય છે, MSPમાં ભાવ મળતા નથી અને ખેડૂત છેલ્લે આત્મહત્યા તરફ જઈ રહ્યો છે. બસ આ જ મારું કહેવાનું.